વિશ્વ દિવ્યાંગ દિવસ હોય તેમજ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પણ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સહિત મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ મેયર અને કુલપતિએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વધુમાં અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે દિવ્યાંગોની સિદ્ધિ વિશે આપને મહાનુભાવ પાસેથી જાણીએ. નમસ્કાર, હું મિલિંદ શાહ, અમદાવાદ બીઈંગ પેશન્ટ ફાઉન્ડેશનનો અમે ફાઉન્ડર ચેરમેન છું. અમે સમગ્ર દેશમાં બર્ન્સ અવેરનેસ પર કામ કરી રહ્યા છીએ. આજે વિશ્વ વિકલાંગ દિવ્યાંગ દિવસ 3 ડિસેમ્બર છે. આ દિવસ નિમિત્તે હું કનુભાઈ, પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલરને ખૂબ ખૂબ શુભકામના હું આપું છું. એમને કરેલા કાર્યો બદલ, દિવ્યાંગો માટે જે કામ કરી રહ્યા છે એ અપ્રથમ છે. એક યોગીની જેમ એ કામ કરી રહ્યા છે અને આજે એ કનુભાઈનો જ સાથ અને સંગાતનો પ્રતાપ છે કે અમે અમારા બીઈંગ પેશન્ટ ફાઉન્ડેશનમાં અત્યાર સુધી અમે સે નો ટુ બર્ન્સની અવેરનેસ કરતા હતા. અમે એવું નક્કી કર્યું છે એમની સાથે સંગતમાં આવ્યા પછી કે અમે હવે સે નો ટુ ડિસેબિલિટી પણ અમે એક પ્રચાર કરશું સમગ્ર દેશમાં, જેથી કરીને જે ડિસેબિલિટી, આકસ્મિક ડિસેબિલિટી જે ઊભી થાય છે જે સોસાયટીમાં, એને આપણે રોકી શકીએ. આકસ્મિક જે ડિસેબિલિટી ઊભી થાય છે એને અમે રોકી શકીએ. અસ્તુ. 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે આજે સુરત ખાતે દિવ્યાંગો માટેના એક સુંદર અને સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને અહીં મારી સાથે અત્યારે સુરત શહેરના મેયર શ્રી જગદીશભાઈ પટેલ ઉપસ્થિત છે અને થોડી જ ક્ષણોમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પણ અહીં પધારનાર છે અને ત્યાર પછી પણ આજે સુરત ખાતે દિવ્યાંગો માટેના અનેક કાર્યક્રમ છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પણ દિવ્યાંગો માટે સુંદર આયોજન કરી રહી છે, નવા નવા યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ત્યારે આજે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે તમામ મારા દિવ્યાંગ ભાઈ બહેનોને હું દિવ્યાંગ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મારું નામ પીટી રાઠોડ છે. હું લાયન્સ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ છું અને આજે અમે દિવ્યાંગ ચેનલના સમારંભમાં માનનીય શ્રી કનુભાઈ ટેલર, જેઓ આજે બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, તેઓ માટે અત્યારે ઉપસ્થિત છીએ અને આજે અમે જોઈ રહ્યા છીએ કે દિવ્યાંગ ચેનલ ખરેખર, એની પાછળ જો કોઈ ચેનલ હોય તો તે દેવશ્રી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આજે દિવ્યાંગ ચેનલનું જે સમગ્ર ગુજરાતમાં પ્રસારણ થઈ રહ્યું છે, તો તેના માટે હું નેટવર્ક, હા, ગોપાલભાઈ ગોહિલ કે જેઓ નેટવર્કના માલિક અને કરતા હર્તા છે, તેઓને પણ હું એટલો જ યશ આપીશ કેમ કે આજે એમના થકી દિવ્યાંગોની સમગ્ર આપવીતી સમગ્ર ગુજરાતની પ્રજાને આપણે રજૂ કરી રહ્યા છીએ. તો તેવા દેવશ્રી નેટવર્કના શ્રી ગોપાલભાઈ ગોહિલને પણ એટલો જ યશ જાય છે. તો આપણે ફરીથી એક વખત શ્રી કનુભાઈ ટેલર તેમજ શ્રી ગોપાલભાઈ ગોહિલને અભિનંદન આપીએ છીએ અને તેઓ સમગ્ર તેમના વર્ષ દરમિયાન અને પછીથી પણ આવી દિવ્યાંગો માટે કામ કરતા રહે તેવી શુભ આશીષ અને અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ. હરપાલ શાસ્ત્રી, મેં આચાર્ય હરપાલ શાસ્ત્રી બહુત સમય પહેલે કનુભાઈ સે મિલા થા और ये जो कार्य देश और समाज में इस तरह का विकलांगों के लिए, दिव्यांगजनों के लिए कर रहे हैं, ये सर्वश्रेष्ठ कार्य है. विश्व में कोई ऐसा मंच नहीं जहां विकलांगों को इतना सम्मान और इतनी शिक्षा और स्वास्थ्य मिलता हो. इसके लिए मैं परमात्मा से प्रार्थना करता हूं कि परमात्मा इनको सतायु करें और इसी तरह से विकलांगों की सेवा होती रहे और पूरे देश और विश्व के विकलांग एक मंच पर आकर के कन्नू भाई को अपना आदर्श मानते हुए अपने जीवन को सार्थक करें. इन्हीं शुभेच्छाओं के साथ पुनः एक बार कन्नू भाई का विशेष आभार और इस दिव्यांग चैनल के माध्यम से पूरे विश्व में दिव्यांगों की बात पहुंचाई जा सके, उनके लिए विशेष सहयोग करके समाज में उनको एक विशेष स्थान दिलाया जा सके, इसके लिए उनको बहुत बहुत शुभकामनाएँ. धन्यवाद. आज विश्व दिव्यांग दिवस है. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે હું તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો
બાળકો વડીલોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. એમના જીવનમાં કોઈ એકાદ ખૂણામાં સહેજસાજ અંધકાર હોય તો એમાં નવો ઉજાસ પથરાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે દિવ્યાંગ એ સમાજમાં વિશેષતઃ સ્થાન ધરાવે છે અને એમને પોતે સ્વનિર્ભર, સ્વાવલંબી, વધુ સશક્ત બની શકે એ પ્રકારે એમની ક્ષમતાઓ કેળવાય એ સૌની જવાબદારી છે. આ માટે સૌ પ્રયત્નશીલ બનીએ. સાથે સાથે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને આદરણીય પદ્મશ્રી કનુભાઈ ટેલર જે કાર્યક્રમ યોજી રહ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન અને સતત પ્રતિવર્ષ એમનું જે અભિયાન ચાલી રહ્યું છે દિવ્યાંગોને વધુ સશક્ત બનાવવાનું, એ અભિયાનમાં પણ સફળતા મળે એવી મારી શુભકામનાઓ છે. આજે જ્યારે મહામહિમ રાજ્યપાલ મહોદય પણ આ કાર્યક્રમમાં પધારી રહ્યા છે ત્યારે એમના આગમનથી અને એ વિભાગના ગુજરાત રાજ્યના આદરણીય કેબિનેટ મંત્રી માનનીય શ્રી ઈશ્વરભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ મહાનુભાવોના આગમનના કારણે દિવ્યાંગોને પણ વધુ આત્મવિશ્વાસ કેળવાશે, એમનું મનોબળ વધુ દ્રઢ બનશે એ ચોક્કસપણે હું માનું છું. હું તો એવું માનું કે દિવ્યાંગો પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. એ લોકો જે સ્ટ્રગલ કરતા હોય છે લાઈફમાં, એટલું જ એનાથી અડધું બી આપણે કરી લઈએ તો આપણે લાઈફમાં ઘણા આગળ નીકળી શકીએ છીએ. સો બધા જેટલા બી દિવ્યાંગ બચ્ચાઓ છે એ લોકોને હું એ લોકો પાસેથી હું પ્રેરણા લઉં છું. અને બીજી વસ્તુ એ છે કે તમે લાઈફમાં તમારામાં એટલી બધી સ્ટ્રેન્થ છે, એટલી બધી આવડત છે કે તમે લાઈફમાં આગળ વધી જ શકો છો, તો તમે જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. થેન્ક યુ. ઇન્ટરનેશનલ ડે ફોર ડિસેબલ્ડ પર્સન્સ સે શરૂઆત કી. શરૂઆત કા કારણ યે થા કે દિવ્યાંગો કી સમસ્યાઓ કો, ડિસેબલ્ડ પર્સન્સ કી સમસ્યાઓ કો સમાજ ઓર દુનિયા કે સામને લાયા જા સકે. દિવ્યાંગો કો સિમ્પેથી કી જરૂરત નહીં હૈ, ઉનકો સમાનતા કી જરૂરત હૈ, સમાનતા કી આવશ્યકતા હૈ. ઉનકે અંદર જો જો ભી ડિસેબિલિટી હમ લોગ દેખતે હૈ વો ડિસેબિલિટી નહીં હોતી, વો એક વિશેષતા હોતી હૈ. ઓર મેને એસે દિવ્યાંગ દેખે હૈ જો વર્લ્ડ વેટ લિફ્ટિંગ કોમ્પિટિશન મેં એક ટાંગ પે ખડે હોકે વેટ લિફ્ટિંગ કરતે હૈ. બાદ મેં 2007 મેં યુનાઇટેડ નેશન્સ ને ઇસકા દિન કા નામ બદલ કે ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી ક્યા. ઇન દોનો કે અંદર બહોત ડિફરન્સ હૈ. પહેલે જો થા વો ઇન્ટરનેશનલ ડે ઓફ ડિસેબલ્ડ પર્સન્સ થા, બાદ મેં ઉસકો ચેન્જ કરકે ઇન્ટરનેશનલ ડે ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી ક્યા ગયા, તાકિ ઇસ બાત પે મહત્વ દિયા જા સકે કે દે આર ઇક્વલ ઇન એવરી સેન્સ. વો હર તરહ સે હમારે સમાન હૈ, હર તરીકે સે હમારે હમારે સમાજ કા એક બહોત મહત્વપૂર્ણ હિસ્સા હૈ. ઓર કઈ કેસીસ મેં તો દિવ્યાંગ જો હૈ વો જનરલ આદમી સે જો ફુલ્લી એબલ્ડ કહેતે હૈ જિસકો હમ ઉસસે જ્યાદે અચ્છા પરફોર્મ કરતા હૈ. યુનિવર્સિટી ને યહાં પર દિવ્યાંગો કો 23 ટ્રાઇસિકલ્સ દી થી. મેં એક બાર એસે હી ગયા થા કનુભાઈ ટેલર કે સ્કૂલ મેં, તો વહાં મેને દેખા કે બહોત સારે બચ્ચે મોબાઈલ નહીં હો પા રહે થે, ચલ નહીં, મતલબ ઉનકો ચાહીએ થી કુછ. તો મેને યુનિવર્સિટી કે સિન્ડિકેટ મેં 23 ટ્રાઇસિકલ્સ મેને અપ્રૂવ કરાઈ ઓર વો હમ લોગ સબ દે કે આયે વહાં 23 ટ્રાઇસિકલ્સ હમને વો દિયા હૈ. ઓર હમને ગવર્મેન્ટ કો ભી લિખા હૈ કે યે જો કનુભાઈ ટેલર કા જો સ્કૂલ હૈ ઇસકો ગ્રાન્ટિનેટ કિયા જાય તાકિ દિવ્યાંગો કો કોઈ ભી ફીસ ના દેની પડે. ઓર ગવર્મેન્ટ સિમ્પેથેટિકલી ઇસકો કન્સિડર કર રહી હૈ. ધન્યવાદ. મેં દિવ્યાંગો કો ઇસ દિવસ પર બહોત સારી બધાઈ દેતા હું. ઓર મેં સમજતા હું કે ઉનકી સમસ્યાઓ કો હમ લોગ ઓર જ્યાદા અચ્છી તરહ સમજ સકેંગે ઓર ઉનકા હલ દે સકેંગે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત વિકલાંગ બાળકોની શાળાનો આજે 22મા મંગળવર્ષ પ્રવેશ છે. હું એના સંચાલકોને જેટલો ઋણી છું ભગવાન એટલો ઓછું રાખે, કારણ કે એ જે સંસ્થા એમને શરૂ કરી એમાં સુરત સહિત સમગ્ર સુરત જિલ્લાના દક્ષિણ ગુજરાતના વિકલાંગોને જે લાભ મળ્યો છે આજ દિન સુધીને મળી રહ્યો છે
એ અકલ્પનીય છે. જ્યારે સંસ્થા શરૂ થઈ હતી ફાઉન્ડરમાં, ત્યારે શરૂઆતમાં હું પણ એ સંસ્થા સાથે જોડાયેલો હતો. મને એનો આનંદ છે કે આજે જે કંઈ હું પણ છું તો આ સંસ્થા થકી છું, પદ્મશ્રી કનુભાઈ ટેલરના આશીર્વાદ થકી છું. અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલને જે 2 વર્ષ પૂરા થયા છે એ 2 વર્ષ નિમિત્તે હું એમને હાર્દિક મારી શુભકામના પાઠવું છું. અને આ સંસ્થા અને આ ચેનલ દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ કરે એવું પ્રમુખ પરમાત્માને પ્રાર્થના કરું છું. હું તો પ્રેસિડેન્ટ પર બોલના નહીં આવતા, બોલી નહીં. યસ બોલો. હા જી, મેં ધ્રુવી યોગેશ કાપડિયા સુરત સે હું, વેટરન્સ ઇન્ડિયા કી વાઇસ પ્રેસિડેન્ટ સુરત. મેં કનુભાઈ કી સ્કૂલ સે 18 સાલ સે જુડી હું સેવા કે કાર્ય મેં. પર મુજે આજ બહોત પ્રાઉડ ફીલ હોતા હૈ કે મુજે યહાં પે બુલાયા, ઇન્વિટેશન દિયા. ઓર મેં તો બસ ગોડ સે યહીં પ્રે કરતી હું. જો કનુભાઈ એક ડિસેબલ હોકે ભી ઇતના કામ કરતે હૈ જો હમ સ્વસ્થ હોકે ભી નહીં કર રહે ઇસમે, તો બસ યહી દુઆ કરતી હું કે ઉનકો સ્વસ્થ રખે યહી કાર્ય મેં, હમ ભી ઉનકે સાથ જુડે રહે સેવા કે કાર્ય મેં. બસ ઓર કુછ નહીં, થેન્ક યુ. ચૌહાણ, હા ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, નેત્ર રોગ વિશેષજ્ઞ. એ પદ્મશ્રી આદરણીય શ્રી કનુભાઈ ટેલર કે સમર્પિત એ દિવ્યાંગ ચેનલ કા દૂસરે સાલ મેં પ્રવેશ હોને કે મોકે પે મેં ઉનકો હાર્દિક બધાઈ દેતા હું. ઓર દિવ્યાંગો કે પ્રતિ જો ઉનકી સંવેદના હૈ ઓર ઉનકી સંવેદનાને જો દિવ્યાંગો કી જિંદગી મેં પરિવર્તન લાયા હૈ વો ખૂબ પ્રશંસનીય કામ હૈ. એસે કામ કરને કે લિયે ભગવાન ઉનકો ઓર શક્તિ દે ઓર લોગો કા સહકાર મિલતા રહે. લોગો મેં સે સમાજ મેં સે તો ઉનકો સહકાર મિલતા હૈ લેકિન ઓર જ્યાદા લોગ ઉનકે સાથ જુડે ઓર જ્યાદા લોગો કો હેલ્પફુલ હો જાય તો બહોત અચ્છા કામ હોગા. ઓર ફિર એક બાર વાપિસ કનુભાઈ ઓર ઉનકી પૂરી ટીમ કો આજ કે પવિત્ર દિન કે મોકે પે મેં શુભકામના કે સાથ અભિનંદન દેતા હું. હા, મારું નામ હરિભાઈ ઓળિયાવાળા છે અને કનુભાઈને મેં ઘણા વર્ષથી 1970 ઓળખીએ છીએ. કનુભાઈ મારા ખાસ અંગત મિત્ર છે અને કનુભાઈ 1970 અંદર નાનપુરા ધોબીસેરીમાં પ્રેસ ચલાવતા હતા, ત્યારથી મારા મિત્ર છે. અને એ પ્રેસ પોતે ચલાવી અને એનું ગુજરાતની વિદ્યાર્થી અને વિકલાંગ માટે આ બધી સેવા કરતા હતા. મ્યુનિસિપાલિટીનું, ગવર્મેન્ટનો પ્રેસ જે કંઈ ચલાવતા હતા એ કનુભાઈ, એમાંથી એણે ઘણું વિદ્યાર્થી વિકલાંગો માટે સેવા કરી છે. અને એ સેવા કરી અને આ અત્યારે પદ્મશ્રીનો એવોર્ડ મેળવ્યો છે તે કનુભાઈનો ઘણું જ. અને કનુભાઈ મોટી વિકલાંગની સ્કૂલ ચલાવે છે, વિકલાંગની હોસ્પિટલ ચલાવે છે અને હોસ્પિટલ પર કોઈ પણ જગ્યાએ મોટું કોઈ પણ જગ્યાએ માણસ હોય ત્યાં બોલાવી અને આમંત્રણ આપે છે. અને અમે એની સ્કૂલે જઈએ છીએ રેગ્યુલર અને હોસ્પિટલ પણ જઈએ છીએ. અને એણે મને કંઈ પણ કામ હોય ત્યારે મને બોલાવશે. મારું સૌરાષ્ટ્રનું વતન છે, હરિભાઈ ઓળિયાવાળા તરીકે ઓળખું છું અને અંબિકા નિકેતન મંદિર પરિવારનો હું ટ્રસ્ટી છું. અને ઘણા વર્ષથી કનુભાઈ ઓળખે, કોઈ પણ કામ હોય તો મને આમંત્રણ આપે છે. અને કનુભાઈ આજે આ ચેનલ ચાલુ કરી છે દિવ્યાંગ ચેનલ, તે સુધી પહોંચ્યા તે બદલ ખૂબ જ. અને એ પોતે 2 પગ નહીં હોવા છતાં પણ આટલી મહેનત કરી અને ઇન્ડિયાના વિકલાંગના એસોસિએશનના પ્રમુખ બન્યા તે પણ ઘણું ખૂબ ખૂબ એને માનવા જેવા છે. અને એણે એટલી બધી મહેનત કરી અને વિકલાંગોને સાવચેતીથી બધી દેખરેખ રાખે છે. અને કેવી આજે રોડ ઉપર કોઈ વિકલાંગ ભીખ માગતા મળતા નથી એનું કારણ છે કે તે કનુભાઈ ત્યાંથી લઈ લઈ એને બોલાવી લે છે અને એની સ્કૂલમાં એની હોસ્પિટલમાં ત્યાં રાખે છે. અને કનુભાઈ મને આમંત્રણ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. મેં રૂપિન પચ્છીઘર કનુભાઈ કો બહોત બહોત બધાઈ દેતા હું. કનુભાઈ એક એસી શખ્સિયત હૈ જિન્હોને ઇસ સમાજ કો આગે બઢાને કે લીએ બહોત હી બડા કામ કિયા હૈ. વૈસે સ્વસ્થ વ્યક્તિ જો કામ કરતા હૈ ઉસસે ભી જ્યાદા કામ વો દિવ્યાંગ હોને કે બાવજૂદ ભી કરતે રહેતે હૈ વો હમારે લીએ બહોત હી અચ્છી બાત હૈ. કનુભાઈ સુરત કા ગૌરવ હૈ. કનુભાઈ કો પદ્મશ્રી કા એવોર્ડ દેવા ગયા હૈ વો હમારે લીએ બહોત હી શુભ સમાચાર થા. ઓર અભી અભી
उनको एक डिलीट की डिग्री दी गई है। अभी डॉक्टर कनुभाई टेलर जाने जाते हैं, एक अपने आप में बहुत बड़ी सिद्धि है। मैं मानता हूँ, मैंने कनुभाई को कई सालों से देखा है, काम करते हुए देखा है। इस जो विकलांग की संस्था है उसमें मैं कई बार आता रहता हूँ, और वहाँ पे बच्चों को जिस तरह से उन्होंने पितृत्व दिया है, एक पिता की जैसे अपने बच्चे को रखा है, वो अपने आप में काबिल तारीफ़ है। आज ये चैनल दूसरे साल में पहुँची है, तो ये मानता हूँ कि ये चैनल के द्वारा हम समाज को ये बताएं कि इस देश में विकलांगों को भी हमें प्रोत्साहित करना चाहिए, उसको उत्थान करने के लिए, उसको पढ़ाने के लिए, उसको आगे लाने के लिए कर्मठ बनना चाहिए। और ये काम विकलांग चैनल कर रही है, इसके लिए मैं उनको खूब को अभिनंदन देता हूँ। ये दो साल की यात्रा अभी दूसरे साल में जब पड़ाव में है, तब ये पहले साल पूरा करने पे अभिनंदन, और कई सालों तक ये जो चैनल है दिव्यांग चैनल वो चलती रहे, ऐसी शुभकामना देता हूँ। और कनुभाई बहुत जिए और खूब आगे बढ़े और लोगों का, समाज का काम करते रहे, ऐसी शुभकामना देता हूँ। आभार। रोहित शर्मा, आर्य समाज सूरत मंत्री, ब्रह्म समाज गुजरात प्रदेश प्रमुख। કનુભાઈ ને ખરેખર અભિનંદન આપું છું આજના દિવસે। આજે દિવ્યાંગ ચેનલ એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, ત્યારે ખરેખર કનુભાઈ એક પ્રેરણા મૂર્તિ છે, એક સેવાની મૂર્તિ છે, અને આજના દિવસે એમને ખરેખર અભિનંદન આપીએ છીએ કે કનુભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, હજારો દિવ્યાંગોને હજુ અત્યાર સુધી સેટ કરી ચૂક્યા છે, અને આવનારા સમયમાં પણ એ હજારો યુવાનોને, લાખો યુવાનોને એમને માર્ગદર્શન આપી અને સેટ કરે એવી પ્રભુ એમને શક્તિ આપે। અસ્તુ ભારત માતા કી જય। મેઘરાજ કાદમવાલા, સુરત। જબ સે મેં ઇસ વિદ્યાલય કી નીવ રખી ગઈ થી, તબ સે મેં શ્રી કનુભાઈ કે સંપર્ક મેં હું। એસે વ્યક્તિત્વ શાયદ હી હમે દેખને કો મિલે, જો ખુદ એક દિવાંગ હો કે બચ્ચોં કે લિયે અપને જી જાન से लगे हुए हैं। वो अपने बच्चों, अपने पुत्र या पुत्री से भी ज़्यादा अपने बच्चों को प्यार करते हैं। उनके लिए क्या कर सकें, उनका हमेशा यही प्रयास रहता है, बच्चों को किसी प्रकार की कोई तकलीफ नहीं हो। मैं वहाँ जाते रहता हूँ, बच्चों को हरिद्वार का तीर्थ करवाना, इलाहाबाद के तीर्थ स्थान के दर्शन कराना, पुरी के दर्शन कराना, इतने बच्चों को, विकलांग बच्चों को अपने साथ में ले जाकर इतना भरसक प्रयास करना, पूरी व्यवस्था करना एक साधारण बात नहीं है, लेकिन ऐसे कठिन कार्य को भी वे बड़े साहस से करते हैं। मैं तो जब भी वहाँ जाता हूँ, मेरे को लगता है कि मैं किसी देवालय में, मंदिर में वहाँ आ गया, मेरे को किसी मंदिर में जाने की जरूरत नहीं महसूस होती है। वहाँ इन बच्चों के साथ घुल मिल कर या कन्नू भाई के साथ रहकर मैं समझता हूँ कि मैं एक देवालय या मंदिर में आ गया। ऐसी विभूति बहुत ही कम मिलती हैं, ये बहुत बड़ी ईश्वर की देन है। आज उनकी जितनी प्रशंसा की जाए बहुत कम है। पिछले साल से ये चैनल मोहन भाई के नेतृत्व में शुरू हो रखा है, इससे प्रत्येक व्यक्ति को इसकी जानकारी घर घर में पहुंचाई जा रही है। इसके लिए बहुत बहुत शुभकामना, धन्यवाद।